અમદાવાદ શહેરના જગતપુર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટીમાં મોડી રાત્રે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો. વિદ્યાર્થીઓને સેલિબ્રેશન કરતા અટકાવતા સ્થાનિકો સાથે મારામારી કરી એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વિડીયો ઉતારતા રહીશોના મોબાઈલ પણ બેફામ બનેલા વિદ્યાર્થીઓ છીનવી લીધા હતા. જો કે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અમે વિદ્યાર્થીઓ પાસે માફીનામું લખાવ્યું હતું તો આતંક મચાવનાર વિદ્યાર્થીઓ નિર્મા યુનિવર્સિટીના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બેફામ બનેલા વિદ્યાર્થીઓ જોઈ શકાય છે. અમદાવાદના જગતપુર પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં કેટલાક ગુંડા તત્વો દ્વારા ગઈકાલ રાત્રે જે છે તે તોડફોડ કરવામાં આવી, એના સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું બની હતી સમગ્ર ઘટના, શું થયું? ગઈકાલે રાત્રે અમે અમારા ફેમિલી સાથે શાંતિપ્રિય રીતે ચાલતા હતા ત્યારે અચાનક આ ચાર રસ્તા ઉપર 100 જેટલા લોકો રાત્રે પોતે સેલિબ્રેશન કરી રહ્યા હતા અને જોરથી ઊંચા અવાજે બોલી રહ્યા હતા. ત્યારે અમને શાંતિપૂર્ણથી અમને કહેવામાં આવ્યું કે તમે આ તમારું દરરોજનું આ છે તો મહેરબાની કરીને આપ આપની બર્થડે સેલિબ્રેશન ઘરમાં કરો. તો એ લોકો ખૂબ માસ પાવરમાં હતા, અમે 3-4 લોકો હતા. એ લોકોએ અમારી ઉપર એટેક કર્યો અને મારી આ સોનાની ચેન તોડી અને જતા રહ્યા છે અને ખૂબ મૂડ માર માર્યો છે. એના સીસીટીવીના કેમેરા પણ અમારી ઉપર છે અને આ ત્રાસ અમારે છેલ્લા 3 વર્ષથી હું જ્યારથી અહીંયા ગોદરેજમાં રહેવા આવ્યો છું ત્યારથી એક દિવસ આ ચાર રસ્તા ઉપર અથવા તો એક દિવસ આ ચાર રસ્તા ઉપર સમગ્ર રાત્રે 12 વાગે પીજી પોતાના બર્થડેની ઉજવણી જાહેર 4 રસ્તા ઉપર કરતા હોય છે. આ તો ગઈકાલે સારું થયું કે પોલીસ મીડિયાના કર્મીઓ આવી ગયા અને અમને બચાવે અને પોલીસ કર્મીઓનો ખૂબ અમને સહકાર રહ્યો ત્યારે અમે રાત્રે અમારું રક્ષણ મેળવી શક્યા. નહીં તો એ લોકો અમારા ગેટની અંદર ઘૂસી અને 100 લોકો ઘરમાં પહોંચી જવા સુધી હતા, પણ પરંતુ અમારા નસીબ જોગે પોલીસ મિત્રો આવ્યા અને આ બાબતમાં અમને રક્ષણ મળ્યું. વાત કરવામાં આવે કે 100 જેટલા લોકોનું ટોળું અને છેક તમારા ફ્લેટના ઘર સુધી ગેટ સુધી પણ પહોંચી ગયા હતા એ લોકો, શું કહેવા માગશો? કારણ કે આ પ્રકારની ઘટના અને એ પણ આ શાંત વિસ્તારમાં. આ શાંત વિસ્તારમાં અમે જે જ્યારે રહેવા આવ્યા અમે તો આ વિચાર કરીને આવ્યા કે આટલી જોરદાર સોસાયટી છે, શાંતિપ્રિય લોકો અહીંયા રહેશે. પણ આયા પછી અમને ખબર પડી છેલ્લા 1.5 વર્ષથી હું પોતે અહીંયા તિવોલીમાં આ પીજીના નુસેન્સથી પરેશાન છું. દરરોજ કોઈ ના કોઈ બવાલ હોય છે, રાત્રે ફ્લેટમાં પણ ચીસો પાડીને એ લોકો બર્થડે ઉજાવે છે. ઘણીવાર અહીંયા પોલીસ આવી ગઈ છે, પોલીસે આવીને લોકોને પકડ્યા પણ છે અને રાત્રે એ લોકોની મહેફિલ છૂટે દોર ચાલે છે. અને અમે લોકો ત્રાસી ગયા છીએ છેલ્લા ઘણા સમયથી. હું ગોપાલભાઈ બધા લોકો છે ને આ માટે ગોદરેજને કીધું છે અને જેલના સ્ટાફને કીધું છે કે ભાઈ આ બધું બંધ કરાવો, નહીં તો અમને એના ઓનરનો નંબર આપો, અમે એના ઓનરને વાત કરીને અમારી પ્રોબ્લેમ જણાવીએ. પણ એ લોકો કશું કરતા જ નથી અને એ લોકોને મને એવું લાગે છે કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી, કેમ કે એ લોકો કદાચ એ રીતે આ સોસાયટીને ભરવા માંગે છે કે પીજી રહે છે એટલે લોકો દેખાય છે. બાકી જે ઓનર છે ઓનરને રિયલી એટલું તકલીફ છે, ઓનર કંટાળી ગયા છે. લોકો તો હવે કહે છે કે અહીંયા કરતાં ફ્લેટ વેચીને બીજી નાની સોસાયટીમાં જતા રહીએ. ચોક્કસ. ત્યારબાદ પોલીસ સ્ટેશન પણ આપ લોકો ગયા હતા અને પછી શું બન્યું, શું સમગ્ર ઘટના રહી? અમે પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં જે હતા પોલીસના જે અધિકારીઓ, એમણે પણ કીધું કે આ છે ને દર બીજા ત્રીજા દિવસે અમને આ પ્રકારની કમ્પ્લેન્સ આવતી હોય છે. પણ માનવતાનું ધોરણ રાખી અને અને કારણ કે એ લોકો એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ્સ એટલે માનવતાનું ધોરણ રાખીને અમે લોકો પણ એવું વિચારે છે એમના મા બાપને કેવું લાગશે, આ લોકો અહીંયા ભણવા માટે આવ્યા છે, તો એ વિચારીને અમે લોકો એ વસ્તુને FIR સુધી નથી પહોંચાડતા જેથી એમનું ભણતર ના બગડે. પણ આ વસ્તુ છે ને માણસની ભલમનસાઈનો દુરુપયોગ છે, એટલા માટે અમને લાગે છે કે અમને આ પરિસ્થિતિમાં દરેકે પોતપોતાની નોકરી છોડીને અત્યારે રસ્તા ઉપર આવવું પડ્યું અમારા પોતાના જ ફ્લેટમાં. અને ગઈકાલની ખરેખર પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી. જો પોલીસીઓનો જો સાથ અને સહકાર ના મળ્યો હોત ને તો કદાચ એમાંથી 2-3 જણા અત્યારે હોસ્પિટલાઇઝ હોત, એટલે કાલે ભયંકર કફોડી પરિસ્થિતિ હતી. ચોક્કસથી. કેટલીક મહિલાઓ પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બાળકો પણ હોય છે સોસાયટીમાં અને આ પ્રકારના ન્યુસન્સ જો સોસાયટીમાં થાય તો શું કહેશો? આ બાબત એઝ ફાર આઈ એમ કન્સર્ન્ડ આઈ હેવ લેફ્ટ ડિફરન્ટ પાર્ટસ ઓફ અમદાવાદ એન્ડ શિફ્ટેડ ટુ ગોદરેજ ગાર્ડન સિટી ફોર અ ગુડ લાઈફ ટુ સ્મોલ કિડ્સ, બટ ધીસ પીજી પીપલ આર રિયલી ક્રિએટિંગ અ વેરી નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધેમ. એવરી ડે ડે આફ્ટર ટુમોરો ઇટ્સ લાઈક દે આર ક્રિએટિંગ ન્યુસન્સ. ઇન નાઇટ યુ કેન નોટ વોક પ્રોપરલી વિથ યોર ન્યુસન્સ, ઇટ્સ લાઈક ધીસ. ચોક્કસથી. આ પ્રકારના પીજી સ્ટુડન્ટનો ત્રાસ ઓછો થાય તે માટે કોઈ રજૂઆત આપણે કરી છે ને શું કહેવામાં આવે છે મેનેજમેન્ટ દ્વારા?
મેનેજમેન્ટ તો કોઈ સાથ આપતો જ નથી. મેનેજમેન્ટને તો એવું છે કે બસ આ પીજી સ્ટુડન્ટ્સથી એ લોકોનું ગોદરેજ ભરાઈ જશે અને ઓનરોને પૈસા જે વધારે મળશે તો એમને એમનો ફાયદો છે. પણ પીજી સ્ટુડન્ટ્સ જે અહીંયા ત્રાસ કરી રહ્યા છે, તમે એ પણ જોઈ શકશો કે રાત્રે એ લોકો અહીંયા બેસીને આ તો એક ગાર્ડન થઈ ગયું છે, આ લવ ગાર્ડન બનાવી દીધું છે. બેસીને અહીંયા એ લોકો એમની ઉજવણી કરતા હોય કે એમનું જે લવ લાઈફ છે એ બધું ડિસ્કસ કરતા હોય અહીંયા ખૂણામાં બેસીને, કે કોઈને દેખાશે નહીં એમ. એ રીતે તો પીજી સ્ટુડન્ટ્સનો ત્રાસ તો બહુ જ છે. ચોક્કસથી, આપ શું કહેશો? કારણ કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે અને જે એના સ્થાનિકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. એક્ચ્યુઅલી મને એવું લાગે છે કે પોલીસ તરફથી અમને અહીંયા પોલીસ ચોકીની ફેસિલિટી મળે ને તો સૌથી સારું પડે. કારણ કે લેડીઝે 11:30 પછી લેડીઝને અહીંયા ચાલવું હોય તો ચાલવાનું પોસિબલ જ નથી. કારણ કે પીજીના સ્ટુડન્ટનો એટલો બધો ન્યુસન્સ છે ને કે અમે લોકો લેડીઝ ચાલી જ ના શકીએ. કાલના ઇન્સિડન્ટમાં હું પણ હાજર હતી, એ જોઈને તો મને એવું લાગ્યું કે હજુ બી મને ગભરામણ થાય છે ને હજુ બી મને ડર લાગે છે કે કાલનો ઇન્સિડન્ટ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો છે. અને એ દરમિયાન એ લોકો પીજીના જે સ્ટુડન્ટ હતા, તો 4-5 છોકરાઓ, એક વ્યક્તિ જે રિટાયર્ડ આર્મી જે અમારા સિનિયર છે એમને પકડીને એટલા મારતા હતા ને એ જોઈને તો હજુ બી મને ડર લાગે છે. એટલે તો જે રીતે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે ક્યાંક અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ TV9 પર આપ જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખરેખર ગંભીર બાબત છે. કારણ કે જે વિદ્યાર્થીઓ હતા તેઓએ જે રીતે અરાજક વાતાવરણ અહીં ફેલાવ્યું હતું તેને લઈને સ્થાનિકો પણ ચિંતામાં.